આપણી સાથે જોડાયા છે માર્કેટ એક્સપર્ટ સુનિલ દમાનિયા, એન્જલ બ્રોકિંગના રુચિત જૈન અને આનંદ રાઠીના જય ઠક્કર. આપ સૌનું સ્વાગત છે. પહેલા તો જાણીએ કે હવે એક્સપાયરી છે આવતીકાલે, પરંતુ પ્રી ઓપન માર્કેટ થવાને આથી થોડોક સમય બાકી રહ્યો છે. ત્યારે ક્વિકલી આથી આજના દિવસના એક ટેકનિકલ્સ ઉપર ખાસ નજર કરી લઈએ. રુચિત અને જય આપણી સાથે જોડાયેલા છે. રુચિત, સૌથી પહેલા તો આજના માર્કેટને તમે કઈ રીતના પ્લે કરશો? નિફ્ટી ઉપર કયા લેવલ મહત્વના રહેશે અને કઈ સ્ટ્રેટેજી અપનાવી શકાય? વેરી ગુડ મોર્નિંગ. ફર્સ્ટલી જો આપણે જોઈએ તો પાછલા 4-5 ટ્રેડિંગ સેશનથી નિફ્ટીમાં ઇન્ડેક્સ ફ્રન્ટ ઉપર કઈ ખાસ મોમેન્ટમ નથી આવી રહી. વેરેઝ આપણે સ્ટોક સ્પેસિફિક ઘણી સારી મોમેન્ટમ આપણે અત્યારે કન્સોલિડેશન ફેઝમાં જોઈ રહ્યા છે. જે નિફ્ટીના ટાર્ગેટ પ્રોજેક્શન આપણે પહેલા પણ કર્યા હતા કે જે પ્રીવિયસ કરેક્ટિવ મૂવના 127% રેસિપ્રોકલ રિટ્રેસમેન્ટ ક્યાંક 10,320 ની આસપાસ આવી રહ્યા છે. તો આઈ થિંક એક થોડુંક પોઝિટિવ મૂવમેન્ટ આવીને આજની ટ્રેડિંગ સેશનમાં આપણે આ લેવલ્સ ટેસ્ટ કરી શકીએ છીએ 10,320 ના. તો મેન હમણાં કેટલું ગેપ અપ ઓપનિંગ થાય છે અને એના પછી ફર્સ્ટ હાફ એન અવરમાં કેવી મોમેન્ટમ રહેશે એના ઉપર ફર્ધર ટાર્ગેટ પ્રોજેક્શન બનશે. પણ એટલીસ્ટ એઝ ઓફ નાવ લાગી રહ્યું છે કે 10,320 સુધીના લેવલ્સ આપણે આજે જોઈ શકીએ છીએ. નવી એન્ટ્રી કરંટ લેવલ્સ ઉપર લેવાનું એડવાઇઝ આપવાનું ઘણું ડિફિકલ્ટ છે. પણ કોઈ બેન્કિંગ સ્ટોક્સમાં અગર ઓવરઓલ જોઈએ તો આરબીએલ બેન્ક એક એવું સ્ટે છે પ્રાઇવેટ સેક્ટરમાંથી જેમાં એક ફોલિંગ ટ્રેન્ડનું બ્રેકઆઉટ આવ્યું છે કાલેની ટ્રેડિંગ સેશનમાં. અને આજે ગેપ અપ ઓપનિંગની એક સાઇન છે કે એક અપટ્રેન્ડનું રિઝમ્પશન પ્રોબેબલી આ સ્ટોકમાં થઈ શકે છે અને આગળ જઈને 585-590-600 સુધીના લેવલ્સ આ સ્ટોકમાં જોઈ શકે છે. તો બેન્કિંગ સ્ટોકમાં ફ્રેશ એન્ટ્રી અત્યારે કોઈ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી જ્યાં રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે એવું છે તો આરબીએલ બેન્કમાં ખરીદારી કરવી જોઈએ. 524 નો સ્ટોપ લોસ મૂકીને અને લગભગ ઉપર 590-600 ના ટાર્ગેટ માટે. પણ એવી કોઈ બેંક છે કે જ્યાંથી નીકળવાની તમે સલાહ આપશો? જે રીતે યુકો બેંક, ઓબીસી જે જબરદસ્ત તેજી કરી રહ્યા છે, શું એમાંથી નીકળવાની સલાહ હોઈ શકે? બેન્કિંગ સ્પેસમાંથી આઈડીબીઆઈ બેન્ક એક એવું છે જેમાં જો પીએસયુ બેંક્સમાં જોયું તો એક પ્રાઇસ વાઇઝ ઘણું મોટું અંડર પરફોર્મન્સ રહ્યું હતું. ઇવન બીજા બેંક જે પીએસયુ બેંક છે, દેના બેંક જેવા બધા સ્ટોક્સ છે એમાં પણ જ્યાં પણ આપણે પાછલા 6-8 મહિનામાં વિધિન ધ પીએસયુ બેંક એક અંડર પરફોર્મન્સ જોયું છે એવા પીએસયુ બેંક્સમાં જે અપમૂવ આવી છે એમાં મારા ખ્યાલથી એક ઓપોર્ચ્યુનિટી લેવી છે જોઈએ એક્ઝિટ કરવા માટે. અમુક સ્ટેટ બેંક જેવા જે લાર્જ કેપ સ્ટોક્સ છે, સ્ટેટ બેંક છે, પીએનબી છે, એનો એવા બેંક ઓફ બરોડા છે, એવા સ્ટોક્સમાં આઈ થિંક એક શિફ્ટ લઈ લેવું જોઈએ જો અગર તમારે પીએસયુ બેંક્સમાં જ રહેવું હોય તો. આ કાઉન્ટર સૂચિત કેવો લાગે છે? કેન્ફિન હોમ્સ શું કરવું જોઈએ જ્યારે 4% નો ઘટાડો હોય? એ રીસન્ટ કરેક્શનની બાદ અત્યારે જોઈએ તો આ સ્ટોક એના 200 દિવસના મૂવિંગ એવરેજની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે જે લગભગ 505-510 રેન્જમાં આવી રહ્યું છે. અહીંયાથી ફ્રેશ શોર્ટ્સ તો એટલીસ્ટ નહીં બનાવવા જોઈએ, પણ જો તમારી પાસે કોઈની પાસે એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન્સ હોય તો 505 ની નીચે એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સ્ટોકમાં રાખીને હોલ્ડ કરવું જોઈએ. આપણે 1,00,000 કરોડનું જે છે ત્યાંથી ઓલરેડી ત્યાંથી વોલ્યુમ થઈ ચુક્યું છે. ત્યારે તો વોલ્યુમ પણ જે છે તે ખાસું મેસિવ છે ત્યારે, અને કેશ માર્કેટમાં તમે જોતા ઓલમોસ્ટ 7,500 નું વોલ્યુમ છે ત્યારે. અને અમુક સ્ટોક યસ બેંક તમે જો 7% દબાણમાં છે, કોટક મહિન્દ્રા બેંક 6% દબાણમાં છે, એચડીએફસી બેંક 3% ઘટાડા સાથે ટ્રેડ કરે છે, ઇન્ડસઇન્ડ બેંક, એચડીએફસી, આઈ મીન આ બધા સ્ટોક્સ ની અંદર એક આવો પણ ઘટાડો, કારણ કે બહુ પેરેડોક્સ છે ત્યારે. રુચિત, કોઈ વ્યૂ બની શકે? પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં જનરલી 7-8% સુધીનો કરેક્શન આપણે જોતા નથી. રિટેલ ઇન્વેસ્ટર ખાસા ફોકસમાં હોય છે કે આટલું કરેક્શન આવે તો એન્ટ્રી કરવી જોઈએ યસ બેંક, કોટક મહિન્દ્રા બેંકની અંદર. તમારું શું વ્યૂ છે? અત્યારે કોન્ટ્રા કોલ બની શકે? પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં ખરીદારી કરવી જોઈએ અત્યારે અને ક્યાંય ને ક્યાંક સરકારી બેંક્સમાં થોડું વેચાણ કરવું જોઈએ? આઈ થિંક આજે જસ્ટ વન ઓફ ધ ડે છે અને જ્યારે આપણે ઘણા વખત બાદ રિવર્સલ જોયું છે. અત્યાર સુધી પાછલા અગર 1-1.5 વર્ષના જોઈએ તો પીએસયુ બેંક્સ એક આઉટ પરફોર્મર્સ હતા, સોરી પ્રાઇવેટ સેક્ટર બેંક્સ આઉટ પરફોર્મર્સ હતા જેનું ટ્રેન્ડ કન્ટિન્યુઅસલી પોઝિટિવ હતું. અને જસ્ટ બીકોઝ એક પીએસયુ બેંક્સમાં મોમેન્ટમ આજની ટ્રેડિંગ સેશનમાં આવી છે તો એટલે એક સેલ ઓફ આપણે પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં એની સામે જોઈ રહ્યા છે. તો ક્યાંય ને ક્યાંય આઈ થિંક હજી જસ્ટ આ ઓપનિંગના ટિક્સ જોઈને કે ઓપનિંગની 15-20 મિનિટ જોઈને લોકોને કે ટ્રેડર્સને કે ઇન્વેસ્ટર્સને વધારે કોઈ અહીંયાથી હાઈ નહીં કરવી જોઈએ. લેટ્સ વેઇટ એન્ડ વોચ કે આખો દિવસમાં શું પેન આઉટ થાય છે. યસ બેંક જેવા સ્ટ્રોંગ સ્ટોક્સમાં નીચે 280-290 ની રેન્જમાં ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે. આઈ થિંક કોઈ પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં અહીંયાથી અગર ફ્રેશ પિક લેવું હોય તો આ પેનિક સેલિંગમાં અગર 280-290 જેવા બેંકમાં યસ બેંક જેવા શેર મળે તો ડેફિનેટલી ત્યાં પણ ખરીદારી કરવાની સલાહ આપીશ.
થોડી રાહ જોવી, વેલ્યુએશન સારા આવે પછી એન્ટ્રી લેવી. અત્યારે એન્ટ્રી લેવાની સલાહ નથી દેખાઈ રહી. પણ સાથે જ મનપુરમ ફિનાન્સ, જે આ મહિનાની શરૂઆત 112 પર થઈ હતી, એટલે સારા ગેઇન્સ આપણે મનપુરમ ફિનાન્સમાં જોયા છે. રુચિત, અત્યારે જે રીતે ઘટાડો આવી ગયો છે, ઓલમોસ્ટ 97 પાસે પહોંચી ગયો છે આ કાઉન્ટર, શું એન્ટ્રી લેવાની તક છે કે રાહ જોવી? રાહ જોવી જોઈએ હજુ સુધી, કેમ કે જે રીસેન્ટ આખું મૂવ આપણે સ્ટોકમાં જોયું હતું, નીચે લગભગ 80 રૂપિયાથી સીધી 110 રૂપિયાના મૂવ આવ્યા હતા, અને એના બાદ જો આ ફરીથી અપમૂવ આવ્યું છે કરેક્શનની બાદ, એમાં કંઈ ને કંઈ એક લોઅર ટોપ બોટમનું ફોર્મેશન આ સ્ટોકમાં થયું એવું લાગી રહ્યું છે. 95ના ઘણા ક્રુશિયલ સપોર્ટ લેવલ્સ રહેશે, કેમ કે 200 દિવસના મૂવિંગ એવરેજ, જે લોંગ ટર્મ મૂવિંગ એવરેજ છે, ત્યાં પ્લેસ છે અને રીસેન્ટ લો પણ છે. તો એક્ઝિસ્ટિંગ કોઈ લોંગ પોઝિશન હોય આ સ્ટોકમાં તો 94ની નીચે સ્ટોપલોસ મૂકીને એક સ્ટ્રિક્ટ સ્ટોપલોસ રાખવું જોઈએ, પણ ફ્રેશ બોઇંગ કરંટ લેવલ્સ ઉપર આ સ્ટોકમાં અવોઇડ કરવું જોઈએ. ઓકે, રુચિત આપના કોઈ ડિસ્ક્લોઝર? જે બી સ્ટોક્સની આપણે ચર્ચા કરી છે, મારા પર્સનલ હોલ્ડિંગમાં એમાંથી કોઈ નથી, પણ જે ભલામણ અમે આપી છે એવી જ રેકમેન્ડેશન અમારા ક્લાયન્ટ્સને અમે આપી છે, એટલે એમની પોઝિશન હોઈ શકે છે. આભાર. જય, આપના કોઈ? ઓકે, સુનિલજી, રુચિત અને જય, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, અને ડિટેલની અંદર અહીંયાથી આ તમામ સ્ટોક્સ, સેક્ટર્સ અને સ્ટ્રેટેજીસ ઉપર આ ખાસ ચર્ચા કરવા બદલ.